સમાચારમાં વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે રાજકોટ શહેરના માયાનીનગર ક્વાર્ટરમાં રહેતા ભગવાનસિંહ રાઠોડ નામના 48 વર્ષીય શખ્સે 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. ભગવાનસિંહ રાઠોડ અગાઉ પણ 2015 સાલમાં આ જ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે તે સમયે પોલીસે આ નરાધમ શખ્સની દુષ્કર્મ અને પોક્સો ઘેટણ હેઠળ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ગણતો કરી દીધો હતો. તેને નામદાર કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે આરોપીએ જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેથી કોર્ટ દ્વારા ભગવાનસિંહ રાઠોડને 1 વર્ષ પહેલા જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર તે યુવતી સાથે તેના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે હાલ માલવેલગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ભગવાનસિંહ રાઠોડની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કે એમને લલચાવી ફોસલાવીને ભગવાનજી ભાઈ કરીને જે આરોપી છે એ અહીંથી લઈ ગયો છે એના ગામ લીંબડી તાલુકાનું બલગામણ ગામ, અને ત્યાં એણે 7 દિવસ સુધી દુષ્કર્મ કર્યું છે અને પછી અહીંયા રાજકોટ પાછી મૂકી ગયો છે. એ વિક્ટિમના સ્ટેટમેન્ટના આધારે અમે એનું મેડિકલ કરાવી અને એની આખી ફરિયાદ લઈ અને બાકીની આરોપી પણ અરેસ્ટ કરી લીધો છે અને બાકીનું ઇન્વેસ્ટિગેશનનું કામ ચાલુ છે. આરોપી કન્વિક્ટેડ છે 376માં જ, અને ત્યારે પણ વિક્ટિમ આ જ હતા અને વિક્ટિમ ત્યારે માઇનોર હતા અને નીચલી કોર્ટે એને 10 વર્ષની સજા કરી છે અને અત્યારે હાઈકોર્ટમાંથી જામીન લઈને છૂટીને ઘરે આવેલા હતા.